સુરતના મેયરના નામની જાહેરાત થઈ ચૂકી છે. સમાચાર, સુરતના મેયર તરીકે ડોક્ટર જગદીશ પટેલની નિમણૂક કરવામાં આવી છે. આપને જણાવી દઈએ, ડેપ્યુટી મેયર તરીકે નિરવ શાહની વરણી કરવામાં આવી છે. સુરતથી પરિણામ જાહેર. આપને જણાવીએ, સુરતના મેયરની જાહેરાત થઈ ચૂકી છે, જેમાં ડોક્ટર જગદીશ પટેલની વરણી કરવામાં આવી છે. સુરતના મેયર તરીકે ડોક્ટર જગદીશ પટેલની વરણી કરવામાં આવી છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે પણ નામ ઉભરીને બહાર આવ્યું છે. સુરતના મેયરની જાહેરાત થઈ છે, ડોક્ટર જગદીશ પટેલની નિમણૂક કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે નિરવ શાહની વરણી કરવામાં આવી છે. સમાચાર આપને જણાવી દઈએ, એક બાદ એક મહાનગરપાલિકાના મેયરના નામ બહાર આવી રહ્યા છે. હવે સુરતની વાત કરીએ, સુરતમાં ડોક્ટર જગદીશ પટેલની વરણી કરવામાં આવી છે. મેયરના નામથી અત્યારે તો અભિનંદન આપવામાં આવી રહ્યા છે, તમામને અભિનંદન આપી રહ્યા છે, તમામને અભિનંદન આપવામાં આવી રહ્યા છે. ખાસ કરીને જે પ્રમાણેનો માહોલ અત્યારે દેખાયો છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે અનિલભાઈ ગોપલાણી, ડેપ્યુટી મેયર તરીકે નીરવભાઈ શાહ, અને જે પ્રમાણે માહોલ દેખાઈ રહ્યો છે, ખાસ કરીને જે માહોલ દેખાઈ રહ્યો છે, જે ભરતસિંહ બાપુ અહીંયા હતા, શું કહેશો, જે માહોલ હતો, જે કહી રહ્યો છે અત્યારે જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે અનિલ ગોપલાણી, આપણે એમની સાથે વાત કરીશું. અનિલભાઈ, તમને સ્ટેન્ડિંગ કમિટીની જવાબદારી સોંપવામાં આવી છે, શું કહેશો? પાર્ટીનો અને પાર્ટી મોડી મંડળનો આભાર માનું છું. ખાસ કરીને કઈ પ્રકારના કામો પર તમારું ધ્યાન રહેશે? પાર્ટીની જે ગાઈડલાઈન છે, વિકાસની ગાઈડલાઈન છે, તેના પર આગળ વધીશું ભેગા મળીને. જે નીરવ ડેપ્યુટી મેયર તરીકે જેમનું નામ જાહેર છે, નીરવભાઈ આપણી સાથે, નીરવભાઈ શું કહેશો તમારું નામ જાહેર? ભારતીય જનતા પાર્ટીએ ડેપ્યુટી મેયર તરીકે જે કઈ જવાબદારી આપી છે, એ જવાબદારી સંપૂર્ણ નિષ્ઠા અને પરિશ્રમપૂર્વક નિભાવીશું, અને આ સુરતની યથોગાથ અમે ચારે બધાએ કર્યું, સાથે રહીને અમારી ટીમ સાથે આગળ વધારવાનો પ્રયત્ન કરીશું. બાપુ શું કહેશો? સુરત ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સુરતે વિકાસની બધી દિશાઓ સર કરી છે. આવનારા સમયમાં હજી પણ સુરત વૈશ્વિક સુરત બને, લોકોની અપેક્ષાઓ સંતોષાય, છેવાડાના માણસ સુધીની તકલીફો દૂર થાય, એને માટે અમારી ટીમ ચોક્કસ કૃતનિશ્ચયી છે અને પૂરી તાકાતથી સુરતની સેવા કરશે. બાપુ એક વાર પાછા નામ બોલી દો. ભાઈ કરી દીધી ને જાહેરાત, યાર થઈ ગઈ છે જાહેરાત. મેયર તરીકે આજે ડોક્ટર જગદીશભાઈ ની પાર્ટીએ જાહેરાત કરી છે. ડેપ્યુટી મેયર તરીકે નીરવભાઈ શાહ, સ્ટેન્ડિંગમાં અનિલભાઈ ગોપલાણી, અને પક્ષના નેતા તરીકે ગિરિજાશંકર મિશ્રાની જાહેરાત કરી છે. દંડક તરીકે દક્ષાબેન જરીવાલાની જાહેરાત થઈ છે. બિલકુલ, જે પ્રમાણેની માહોલ છે, સ્પષ્ટપણે અત્યારે જે અભિનંદનોના દોર ચાલી રહ્યા છે, ખાસ કરીને તમામ લોકોને જે ગિરજાશંકર શાસક પક્ષના નેતા તરીકે ગિરજાશંકરનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ફરી વખત જે અપેક્ષા હતી, ત્રણે ત્રણ જે સમાજના પ્રતિનિધિઓ છે તેમને મહત્વ આપવામાં આવ્યું છે. મૂળ સુરતીમાં અત્યારે નીરવભાઈને ડેપ્યુટી મેયરની જવાબદારી આપવામાં આવી છે. પરપ્રાંતીય સમાજના પ્રતિનિધિ તરીકે ગિરજાશંકરને મહત્વ આપવામાં આવ્યું છે, જેમને શાસક પક્ષના નેતા બનાવવામાં આવ્યા છે. જે પાટીદાર ફેક્ટરની જે આપણે વીટીવી પહેલેથી વાત કરતું હતું, તેમાં ડોક્ટર જગદીશ પટેલને સ્થાન આપવામાં આવ્યું છે, જેઓ પાટીદાર છે અને પહેલેથી જ આ સમાજ સાથે જોડાયેલા છે. અને જે પ્રમાણે વાત કરીએ તો જે આ વખતે સ્ટેન્ડિંગ પદના ચેરમેન તરીકે અનિલ ગોપલાણી, કે જેઓ પહેલેથી જ પાર્ટીના વફાદાર રહ્યા છે, અને તેથી જ તેમનું નામ મંજૂર કરવામાં આવ્યું છે. જી.